ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં વંદના જોઈ હતી. તેની અંદર આપણે જોયું હતું વંદનામાં ચાર શ્લોકો. તેની અંદર પહેલો શ્લોક હતો તે જોયો હતો સરસ્વતી માતાને વંદન કરતો હતો શ્લોક હતો. બીજો શ્લોક હતો અંદર તેની અંદર બીજો શ્લોક હતો એ સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરતો હતો. ત્રીજો શ્લોક હતો દીપને વંદન કરતો દીવાને વંદન કરતો શ્લોક જોયો હતો. અને ચોથો શ્લોક હતો જે વિષ્ણુ ભગવાન પરમ કૃપાળુ વિષ્ણુ ભગવાનને વંદન કરતા શ્લોક જોયા. આપણે ચારે ચાર તેનું તમે ભાષાંતર પણ લખ્યું હશે અને સંસ્કૃત પણ મોઢે શ્લોક કરી કર્યા હશે. હવે આપણે જોઈશું આગળ ચિત્રપદાની એક. શું જોઈશ? ચિત્રપદાની તેમાં ચિત્રપદાનીમાં ખાલી એટલું નથી કે ચિત્રો જોઈને તમારે સંસ્કૃત છે તેનું ઉચ્ચારણ તમારે ગુજરાતી કરવું, પણ તેની અંદર ગ્રામર આપેલું છે તે આપણે જોઈએ. તો તમે જ્યારે પણ સંસ્કૃતમાં જોયું હશે કોઈ પણ વાક્યમાં નામ તથા ક્રિયાપદ એ ઘણા બધા મહત્વના હોય છે. ક્રિયાપદમાં આપણે જોઈએ છીએ કે પીબતી વદામી, એ જ્યારે મેં શ્લોક સમજાય તો સંસ્કૃતમાં ત્યારે મેં કીધું હતું કે પીબતી અને વદામી જે હતું એ ક્રિયાપદ હતા. નામ એટલે કોઈ નામ વપરાયું હોય કે રમેશ છે, છગન છે, મગન એવા નામ વપરાયું અને નામ કહેવામાં આવે છે. તે ઘણા મહત્વના હોય છે. નામોના ત્રણ લિંગ હોય છે જે તમે ધોરણ 6 માં ભણ્યા જ હશો, પણ ફરીવાર જોઈ લો. નામોના ત્રણ લિંગ હોય છે, તેમાં પહેલું છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો આ શું છે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો પુલ્લિંગ એ પુરુષવાચક શબ્દ માટે વપરાયો છે, સ્ત્રીલિંગ એ સ્ત્રીવાચક શબ્દ માટે છે અને નપુંસકલિંગ છે શું છે? જે કોઈ વસ્તુમાં કે ચીજ કે વસ્તુ માટે વપરાતો શબ્દ છે. તો અહીંયા આપણે જોયું કે ત્રણ લિંગ આપેલા હોય છે અને કેટલાક નામોના અંતે સ્વર હોય છે અને કેટલાક નામો હોય તેની અંતે શું હોય છે? સ્વર હોય છે અને કેટલાક નામોની અંતે વ્યંજન હોય છે. જેમ કે અહીંયા જોઈએ આપણે સ્વરાન, સ્વર એટલે સ્વરાન અને વ્યંજનાન. તો સ્વરાંત એટલે શું? તો કોઈ શબ્દની પાછળ સ્વર આવતો હોય તેને સ્વરાંત કહેવાય છે. કોઈ શબ્દની પાછળ કોઈ નામને અંતે, સોરી, જે નામને અંતે અથવા શબ્દને નામને શબ્દને અંતે સ્વર હોય તેને સ્વરાંત કહે છે. તેવી જ રીતે એનું ઓપોઝિટ છે વ્યંજનાત. તો વ્યંજનાતમાં શું હોય છે? કે જે નામના અંતે અથવા શબ્દના અંતે, નામના અંતે વ્યંજન આવતો હોય, વપરાતો હોય, વ્યંજન આવતો હોય તેને વ્યંજનાત કહે છે. અહીંયા તમને ખબર પડી કે નામમાં સ્વર અને વ્યંજન બંને વપરાતા હોય છે. જે શબ્દની પાછળ સ્વર વપરાય તેને સ્વરાંત કહે છે અને જે શબ્દની પાછળ અથવા નામની પાછળ વ્યંજન વપરાયેલો હોય તેને વ્યંજનાત કહે છે. આપણે ચિત્રપદાનીમાં એવી જ રીતે જોવાનું છે કે પુલ્લિંગવાચક શબ્દો કયા છે અને તે સ્વરાંત છે કે અહીંયા વ્યંજનાત છે એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ પહેલી ચિત્રપદાની, એમાં જોઈશું તમને આટલી સ્વર અને સ્વરાંત અને પુલ્લિંગ સ્ત્રીલિંગ એ ખબર પડી ગઈ. હવે જોઈશું આપણે ચિત્રપદાનીમાં અકારાંત. અકારાંત પહેલી જે ચિત્ર
પ્રજાપદાની છે તેની અંદર અકારાંત પુલ્લિંગ શબ્દો કયા આપ્યા છે અકારાંત પુલ્લિંગ શબ્દો તો જોઈશું તેમાં પ્રત્યેક સંસ્કૃત શબ્દ જે આ ચિત્રપદાનીમાં આપ્યા છે તેમાં જેટલા શબ્દો વપરાયા છે આ પહેલી ચિત્રપદાનીમાં તેની અંદર બધા શબ્દને અંતે અ ઉચ્ચારણ થાય છે તેથી તેમને અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવામાં આવે છે જોઈએ તો પહેલું છે આસનંદ હ આસનંદ હ તો ખુરશી આસનંદ હ તો ખુરશી સ્યુત હ અહીંયા બોલાય છે હ અને અ આનો વિસર્ગનો હ વંચાય અને પછી બોલાય છે અ તો શું કહેવાય અકારાંત પુલ્લિંગ શબ્દો સ્યુત હ થેલો સ્યુત હ તો થેલો અથવા બે પત્રભાર હ પત્રભાર હ તો શું થશે પેપર વે પેપર વે શમીકર હ શમીકર હ તો શું આવશે ઇસ્ત્રી ઇસ્ત્રી આમ પણ લખાય અને આમ પણ લખાય ઇસ્ત્રી ભ્રમણભાસ હ ભ્રમણભાસ હ તો શું આવશે મોબાઈલ ફોન ભ્રમણ ભાસ હ મોબાઈલ ફોન પર્વત હ તો પર્વત અથવા પહાડ પર્યંક હ પર્યંક હ તો પલંગ કટહ ચટાઈ કટહ ચટાઈ અથવા સાદડી દંડદીપ હ દંડદીપ હ તો શું થશે ટ્યુબલાઇટ પાદપ હ વૃક્ષ શું થશે વૃક્ષ અથવા ઝાડ ચષક હ તો શું થશે પ્યાલો ચષક હ પ્યાલો કંદુક હ કંદુક હ તો દડો અહીંયા આપણે જોયું કે બધા જે શબ્દો અહીંયા વપરાયા છે તે શું છે અકારાંત પુલ્લિંગ શબ્દો છે તો તેમાં જોઈએ આપણે બોલીએ એટલે પાછળ અ શબ્દ બોલાય છે આસંદ હ ખુરશી આસંદ હ ખુરશી સ્યુત હ સ્યુત હ થેલો અથવા તો બેગ પત્રભાર હ પેપર વે પત્રભાર હ પેપર વે શમીકર હ શમીકર હ ઇસ્ત્રી ભ્રમણભાસ હ ભ્રમણભાસ હ મોબાઈલ ફોન પર્વત હ પર્વત અથવા પહાડ પર્યંક હ પર્યંક હ પલંગ કટ હ સાબરી અથવા ચટાઈ દંડદીપ હ દંડદીપ હ ટ્યુબલાઇટ પાદપ હ વૃક્ષ અથવા ઝાડ ચષક હ તો પ્યાલો કંદુક હ તો દડો અહીંયા આપણી ચિત્રપદાની એક છે તે પૂર્ણ થાય છે અને તમારે જે છે અહીંયા ચિત્રપદાની એક પૂરી થાય છે પણ તમારે આ જે અકારાંત પુલ્લિંગ શબ્દો એ આ રીતના લખવાનું છે અને સંસ્કૃત અને ગુજરાતી બંને તમારી નોટબુકમાં લખવાનું રહેશે
હવે આપણે જોઈશું આગળ ચિત્રપદાની બેજી. હવે આપણે જોઈશું ચિત્રપદાની બીજી. તો તેની અંદર આપણે જોઈએ કે સ્ત્રીલિંગ શબ્દો છે. તેમાં પહેલામાં આપણે પુલ્લિંગમાં જોયું કે અ પહેલી ચિત્રપદાનીમાં અકારાંત પુલ્લિંગ શબ્દો હતા અને હવે જોઈએ બીજી ચિત્રપદાની છે તેમાં આકારાંત ઈ અને ઈ ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો. તો તેની અંદર જોઈએ આપણે તો તેમાં જોઈશું જે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે એ આપણે પહેલા જોઈએ અને પછી જોઈશું અથવા ઈકારાંત શબ્દો. જોઈએ નૌકા. નૌકા આ બોલાય છે એ શું થશે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. તો નૌકા તો હોડી. સંમાર્જની. સંમાર્જની સંમાર્જની એટલે સાવરણી અથવા તો ઝાડુ. ઝાડુ. રંધ્રિકા. રંધ્રિકા રંધ્રિકા તો કાગળમાં કાણા પાડવાનું સાધન. કાગળમાં કાણા પાડવાનું સાધન એને શું કહે છે સંસ્કૃતમાં રંધ્રિકા. માપિકા. માપિકા ફૂટપટ્ટી. શું થશે ફૂટપટ્ટી. યોજીની. યોજીની તો સ્ટેપલર. શું થશે સ્ટેપલર. પત્રપેટીકા. પત્રપેટીકા તો ટપાલ પેટી. ટપાલ પેટી. વૃક્ષશાયિકા. વૃક્ષશાયિકા તો ખિસકોલી. શું થશે ખિસકોલી. અહીંયા જોઈએ આગળ અગ્નિપેટીકા. અગ્નિપેટીકા તો માચીસ. અગ્નિપેટીકા તો માચીસ. નિશેણી. નિશેણી તો શું આવશે નિશેણી. નિસરણી બંને રીતે અહીંયા લખાય છે. નિસરણી નો સંસ્કૃતમાં આ રીતે પણ લખાય છે. જો અહીંયા નિશાણી બંને સાચું છે. સૂચિકા. સૂચિકા તો શું થશે સોય. સૂચિકા તો સોય. જપમાલા. જપમાલા માળા. જપ કરવાની માળા. તુલા. તુલા તો ત્રાજવું. હવે આપણે અહીંયા જોઈશું કે કયા શબ્દો આકારાંત છે કયા શબ્દો ઈકારાંત છે. તો બોલીશું ત્યારે ખબર પડશે આપણને કે કયા આકારાંત છે અને કયા ઈકારાંત છે. જોઈએ આપણે નૌકા. તો અહીંયા શું બોલાય છે આ બોલાય છે એટલે શું છે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. નૌકા તો હોડી. સંમાર્જની ઈ બોલાયો એટલે અહીંયા શું છે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. રંધ્રિકા. રંધ્રિકા અહીંયા આ બોલાય છે તો શું આવશે એનું ગુજરાતી કાગળમાં કાણા પાડવાનું સાધન. માપિકા. માપિકા ફૂટપટ્ટી. યોજીની ઈ બોલાયો અહીંયા તો શું આવશે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ. સ્ટેપલર. યોજીની તો સ્ટેપલર. પત્રપેટીકા આ બોલાયો
सायिका वृक्ष सायिका टिकोली अग्नि पेटी का माचिस निशेणी ई बोलायो अहीं એટલે શું થશે ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દ છે તો નિશરણી સૂચિકા આ તો સોય જપમાલા તો માળા તુલા તુલા તો ત્રાજવું અહીંયા આપણે જોયા અકારાંત ઈ અને ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દો આપણે બીજી ચિત્ર પતારીમાં જોયા જે તમારે સંસ્કૃત અને ગુજરાતી બંને નોટબુકમાં લખવાનું છે હવે આપણે જોઈશું ચિત્ર પદાની ત્રીજી એની અંદર જોઈશું આપણે જે શબ્દો આપ્યા છે તેમાં ચિત્ર પદાની ત્રીજીમાં અંદર આપેલું છે કે નપુંસકલિંગ શબ્દો આપ્યા છે અને તે કેવા છે નપુંસકલિંગ શબ્દો છે પણ કેવા અકારાન નપુંસકલિંગ નપુંસકલિંગ શબ્દો ત્રીજી ચિત્ર પદાની આ જોઈએ તો નપુંસકલિંગ શબ્દો તો એમાં શું છે જે અહીંયા શબ્દો આપ્યા છે તે શબ્દના અંતે અ ઉચ્ચાર થાય છે તેથી તેને અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે જોઈએ આપણે અહીંયા યુતકમ નપુંસકલિંગ શબ્દો એટલે ખબર જ છે કે કયા શબ્દ માટે નપુંસકલિંગ વપરાય છે યુતકમ એટલે ખમીસ અથવા તો શર્ટ ઉપનેત્રમ ઉપનેત્રમ તો શું થશે ચશ્મા ઉપનેત્રમ ચશ્મા કંકતમ કંકતમ તો કાંસકો અર્ગલમ અર્ગલમ સ્ટોપર અર્ગલમ એટલે સ્ટોપર પર્ણમ પર્ણમ પાંદડું પર્ણમ તો પાંદડું વ્યજનમ વ્યજનમ પંખો વ્યજનમ તો પંખો આમ્રફલમ આમ્રફલમ તો શું થશે આમ્રફલમ તો કેરી ગૃહમ ગૃહમ તો ઘર ગૃહમ તો ઘર સંગણકમ ગણકમ તો કોમ્પ્યુટર કોમ્પ્યુટર દ્વારમ દ્વારમ દરવાજો અથવા તો બારણું દરવાજો અથવા તો બારણું ફેનકમ ફેનકમ તો સાબુ ફેનકમ સાબુ વાતાયનમ વાતાયનમ તો શું થશે વાતાયનમ તો બારી અહીંયા આપણે જોઈશું આપણે જે સંસ્કૃત શબ્દ જોયા તેને આપણે જોઈશું બોલીશું તો ખબર પડશે કે કઈ જગ્યાએ અકારાંત નપુંસકલિંગ શબ્દ છે તે કોઈ વસ્તુ માટે વપરાતા શબ્દ છે એટલે તેને નપુંસકલિંગ કહે છે જોઈએ યુતકમ યુતકમ અ બોલાય છે પાછળ ખમીસ અથવા તો શર્ટ ઉપનેત્રમ ઉપનેત્રમ તો ચશ્મા કંકતમ કંકતમ કાસ્કો અર્ગલમ અર્ગલમ સ્ટોપર પર્ણમ પર્ણમ પાંદડું વ્યજનમ વ્યજનમ પંખો આમ્રફલમ કેરી ગૃહમ ગૃહમ ઘર સંગણક
દરવાજો ફેનકમ ફેનકમ સાબુ વાતાયનમ વાતાયનમ બારી આપણે અહીંયા જોયા અકારાંત નપુંસક લિંગના શબ્દો તેનું સંસ્કૃત અને ગુજરાતી બંને આપણે જોયું પહેલી ચિત્ર પદાનીમાં નપુંસકલિંગ શબ્દો જોયા તો આ જે શબ્દો છે તમારે નોટબુકમાં સંસ્કૃત લખવાનું છે અને ગુજરાતી બંને લખવાનું તમારે સારા અક્ષરે રહેશે અને બંને મોડે પણ સંસ્કૃત પણ મોડે કરવાનું છે અને તેનું ગુજરાતી પણ તમારે પરીક્ષામાં પૂછાય છે ત્રણે ત્રણ ચિત્ર પદાનીનું સંસ્કૃત અને ગુજરાતી બંને મોડે કરવાનું છે ઓકે થેન્ક યુ